વાત કરીએ પશ્ચિમ બંગાળ ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. ભાજપે રાજ્યમાં નવી કોર કમિટીની સાથે સાથે નવી ચૂંટણી મેનેજમેન્ટ કમિટીની રચના કરી છે અને આ નિર્ણય એવા સમયે લેવાયો કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બંગાળના પ્રવાસે હતા. તેમણે પાર્ટીના નેતાઓની સાથે મહત્વની બેઠક પણ કરી. પશ્ચિમ બંગાળમાં ભાજપે સંગઠનમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપે 2022માં રચાયેલી 24 સભ્યોની કોર કમિટીને સસ્પેન્ડ કરી નાખી. તેના સ્થાને 14 સભ્યોની નવી કોર કમિટી અને 15 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. નવી કોર કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એક દિવસીય મુલાકાત માટે કોલકાતા પહોંચ્યા હતા. ગુરૂદ્વારા અને કાલીઘાટ મંદિરની મુલાકાત લીધા પછી બંને નેતાઓએ રાજ્યના ભાજપના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકમાં જ જૂની કોર કમિટીનું વિસર્જન કરી અને તેની જગ્યાએ નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. નવી ચૂંટણી સમિતિમાં સભ્યોમાં અમિત શાહ અને જેપી નડ્ડાનું નામ પણ સામેલ છે. આ સિવાય સુકાંત મજુમદાર, શુભેન્દુ અધિકારી, રાહુલ સિન્હા, આશા લાકરા, સતીશ ધન, મંગલ પાંડે, અમિત માલવિયા, લોકેટ ચેટર્જી, દિલીપ ઘોષ, અમિતા ચક્રવર્તી અને ચાર મહાસચિવને સ્થાન આપવામાં આવ્યું છે. દિલીપ ઘોષ અનુભવી હોવાથી અમિત શાહે સુકાંત મજુમદારને તેમની કદર કરવા અને તેમના અનુભવનો ઉપયોગ કરવા કહ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 6-7 સ્થાયી સાંસદોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ નહીં મળે, જ્યારે 15-20 સ્થાયી ધારાસભ્યોને ટિકિટ મળી શકે છે. દરેક 5 વિધાનસભા બેઠકોને એક ક્લસ્ટર તરીકે લેવામાં આવશે. આ ક્લસ્ટરો વચ્ચે સંકલન રહેશે. અમિત શાહ, જેપી નડ્ડા, પીએમ મોદી ક્લસ્ટરમાં આ સ્થળોની મુલાકાત લેશે. બંગાળ ભાજપની સ્થિતિ મજબૂત નથી, તેથી નવી કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના યુનિટમાં આંતરિક લડાઈથી ભાજપ ખૂબ જ ચર્ચિત છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.